તમે થાક્યા હો તો કહેજો, આપણે અટકવા તૈયાર છીએ. તમને નહીં છે, મને જોડે તમે કાઢી દે આપણે મૂકેલું, આપણા જયારે કાઢી દેજુ. અરે તમે સહાનુભૂતિ બતાવી કઉ કા આજે એ એનું મગજ ફટકે ને, અને કંઈક ડાયરી બધાના નંબરો થોડા ખાતરીથી લખેલા હોય. પછી સ્ટેશને જાય, કાલુપુર સ્ટેશને પબ્લિકમાંથી રાત્રે 2:30 વાગે ફોન કરે, ગુજરાત યુનિવર્સિટીના વડાને ફોન કરે, હેલો અમે રાત્રે ઘડી રહ્યો તો પુણા આવે, બીક શું લાગે, કોઈ ગયું કે શું, લગભગ આ એક અમે મેન્ટે લીધી છે કે અમારા પિતાઓ જરા ધ્રુજતા અવાજ પૂછે, હેલો શું છે, કોણ છો? તો આ પૂછે કે મહેસાણા જતી, અમદાવાદથી મહેસાણા જતી બસ કેટલા વાગે ઉપડે છે? આવું બસ તોફાન એ પેલો કે મને ખબર નથી કે આવો ને આવો વહીવટ રહ્યો હતો તો યુનિવર્સિટી કઈ ચાલવાની હતી. પછી થોડી વાર પછી ફોન કરે, હેલો કોણ છો? હું આચાર્ય નામ નથી બોલતો અહીંયા અત્યારે, હા જો ચેલું બોલે એટલે બોલું છું, હું આચાર્ય યશવંત શુક્લ. કે સાહેબ ઘણી વાગે બી આપ આચાર્ય જ છો? ભગવાન પણ ભૂલતા નથી કે આપ આચાર્ય છો. મૂકી જાય આવી રીતે બધાને પડી લાગે. પછી એક વસુબેન ઉંમર અત્યારે 90 વર્ષ કે છે, પાછળ છે, જો એ જો અમને ખબર હોય તો એ ચોક્કસ એ આવતી ચડાતું નથી, બોલાતું નથી, સંભળાતું નથી, તો પણ એ એમને ખબર હોય કે હમણાં વિનોદ અહીંયા બોલી રહ્યો છે, તો એ છે ને ભલે સંભળાતું નથી તો પણ નિષ્કામ ભાવે અને નિષ્કાન ભાવે અહીં એ એક જમાનામાં એટલા બધા રૂપાળા હતા કે જ્યારે સવારે સ્કૂલે જવા નીકળે ને બિલકુલ વહેલો ઉઠી દીધા તેમને જોવા મળે, એમનું જાગૃતિ હતું, જાગૃતિ આપવા પડી જતા એમને બ્યુટીફુલ અને સરસ રીતે જીવે એમનું પણ મેં એક જ દીધું છે. આ વિરોધમાં એક જ થી એક હજાર છે વસુબેન. પછી વસુબેનને અમે પરિષદમાં એક પરિષદમાં ગયા, વસુબેન સામેથી આવતા હતા, સામેથી આવતા હતા થોડો દૂર હતા. મારી બાજુમાં વેણીભાઈ પુરોહિત, વેણી કાકા કવિ, તારી આંખમાં ફેરીના કવિ, એ વખતે એમણે જોયું વસુબેન આવે છે એટલે ધોતના છેડાથી ચશ્મા એનો કાચ જૂતવા માટે મેં કહું વેણી કાકા ગયા થયા. વેણી કાકા કહે હું થયું એ ક્યાં થઈ છે? આ બધી વાતો અંદર અંદર આ ચોપડીમાં પણ ગુજુબી રાવત છાપતા હતા. તમારો નિરંજન ભગત, ભગત સાહેબ કરે અમે એમના હાથથી ભણ્યા, ભણ્યા હતા એવું પહેલી વાર લાગેલું અમને કે ભણ્યા છે, કારણ કે કોર્સ પાઠનું ભણાવતા હતા, નોલેજ આપતા હતા, એ પણ પાઠ્યપુસ્તકમાં ઉપયોગ કરે છે. એકવાર એ બહુ નસીબદાર હતા, હેપી બેચલર કુમારા હતા, કુમારા છે હજુ હજુ પણ કુમારા છે, 87. એકવાર મેં જસ્ટ પૂછ્યું, બોલે
એકલા છો, કુંવારા છો, તમને એકલતા ચાલતી નથી, એકલાપણું લાગતું નથી. એમણે કહું, વિનોદ શી ખાતરી કે લગ્ન કરવાથી મારું એકાંતપણું બેવડાતું? ચંદ્રવદન મહેતા, ચંચી મહેતા, શિશિ મહેતા, જેનું બહુ અનુભવ છે, બહુ અમારા તો દાદા છે દાદામાં, એ માણસ મને બહુ રડાવે એકવાર. ચલાવો ને, હા ચલાવો ચલાવો. એકવાર એવું છે, સ્કૂલમાં સાતમા ધોરણમાં હતો તો અમારે ઈલા કાવ્યો ભણવામાં આવ્યા. ઈલા સ્મરે છે અહીં એક વગેરા, આ કવિતા મુખપાઠ કરવાની, એ સાહેબ ઊભા કરીને બોલવાની. હવે માનતો અમારી જીભ થોડી અટકે તટપ થાય, એટલે કવિતા ગોખી કાઢી આવ્યો. સાહેબ બોલો, બોલ્યો, શરૂ કર્યું ને પેલી રીતે ભાઈ તા તટ પપ્પા થયું છોકરા હસવા માટે. સાહેબ ખૂટે ને ખૂટે માર્યો મને. એવું તમને ચંદ્રવદનના એકો જ પેઢીઓને જાણતી આવી અઘરી કવિતા લખી, ત્યારે મારે આખા બહાર ખાવું પડે, ત્યારે કોઈ પડી ગયા તારે મકાનવી જજો. એવું હું લખતો હતો, પરિચયમાં આવ્યો ઘનિષ્ઠતા કેળવાઈ, એટલે એમની ગઠેરિયા શ્રેણીમાંથી એક પુસ્તક કે મને કરી આપને વિનોદ, મેં સંપાદન કરી આપ્યું, બહાર પડ્યું. પહેલી કોપી મોકલી આપી, દોડતી તમારે કાગળ, દોડતી તેનો કાગળ આવ્યો, એ વાંચતા તો ધુસકે ધુસકે રેડી પડે. એણે લખ્યું હતું કે દોડતી લખી હતી વિનોદ પુસ્તક મળ્યું, તમે મારી કોઈ પેઢી તારી છે, તમે મારી કોઈ પેઢી તારી છે. કેવો માણસ, અને ઈચ્છા નહોતી ને લગ્ન થયા સરસ. એ જમાનામાં છોકરીઓ નામ હતું વિલાસ, કલ્પના કરો 100 વર્ષ પહેલા વિલાસ નામ હોય એની પણ સંસાર મળવાની વાત નહીં. એટલે એ બેનને મૌન ચાલે, એ બેનો મૌન તોડનાર દુભાષ્યો ચંદ્રવદનનો મિત્ર એક આવ્યો હોય છે માણેકલા નામનો, એ ઉભરે હોય છે, એમ પૂછે પેલી કહે વિલાસ માણેકલા પૂછે ને તમારા ભાઈને સાંજે શું જમશો, કઈ ચાલશે? માણેકલા એમને કહી દો કે ચંદ્રવદનને સાંજે ખીચડી ફાવતી નથી, ગેસ થાય છે. આ રીતે તો વાત ચાલે, થોડો સમય ચાલે તો પણ ફાઈ મોણી ચંદ્રવદન છાપુ વાંચતા બેઠા થાય. પત્ની બધા સાહી કહું, એવું છે ને તમારા મિત્ર છે ને મારે મારા પ્રેમમાં છું. ઓહો વાહ, અભિનંદન, વાહ, મારે પરણવું છે. એમની જેમ દિવસ આપો તો પડાય ને, આપ્યા દિવસ આપ્યા આપ્યા, બરોડા ઘર ભાડે લીધું, લખે કે મારા વરુણ રોજ માંજૂર કરે છે, આરામથી હાજર રાખતો હોય, પણ એમાં એ જલ્દી લખી આપી કેસ ચાલ્યો. દિવસ થઈ ગયા પછી તો પાછી એની જો દોસ્તી થઈ ગઈ સ્ત્રી સાથે, સાથે ભાષણો કરવા જાય, ઓચિંતી બીમારી આવી ગઈ, સ્ત્રી મરી ગઈ, મરી ગઈ તારી કાંચ ચંદ્રવદનના હાથમાં, બીજો માણેકલાના હાથમાં હતો. એટલે માણેકલાએ પોપ મૂકી ચંદ્રવદનને ખભે માથું મૂકીને, એટલે ચંદ્રવદને કહું, માણકા કહું તું છાણો મત, રડીશ નહીં, હું બીજી વાર પરણવાનો છું. આવા ગ્રેટ લેખકો ક્યાં છે? અને તમારે એક રોહિતભાઈ છે બેઠા છે, તમને એમ કહું કે તમે બીજું કંઈક ખબર હોય વિનોદી નંદ્રીનો ભાગ, બીજો નો કોઈ એવા લેખકો હોવા જોઈએ ને આપણી પાસે યાર, એવી રીતે લખવું છે.
ચંદ્રવદન ચંદ્રકાંત બક્ષીની વાત કરીશું, જેનું તમને ગમશે બધા. મારો બી પ્રિય હોય લેખક, હા બધી જે જે જ વાત છે પણ હું કરું. હું ઠાકોર તરીકે જોઈએ ને, કારણ કે તમે જગવાન છો, તમને ઠાકોરનો અધિકાર છે. હવે ચંદ્રકાંત જયારે તેને મેં કહું કે ચંદ્રકાંત બક્ષી મારો મિત્ર છે, ચંદ્રકાંત બક્ષી તારો મિત્ર છે, હું તારા શત્રુની જરૂર નહીં પડે. મારા સંબંધ એવા અહીંયા અને પહેલાં તો બહુ સારા સંબંધ હતા, બહુ મજા પડી વાત. વિનોદની નજરે વચ્ચે આડું હતું. મેં થયું શું કે મેં એના વિશે લખ્યું જે હું માનું છું એ લખ્યું. આપણે એટલું કહું છું કે મેં ઓનેસ્ટી વધારી છે અને ઓનેસ્ટી ઘણા લખ્યા પછી નથી ગમતી, જયંતિ બરાબર છે. પછી એમણે એક ગુસ્સે થતા ઇન્ટરવ્યુ આપે, એને ઇન્ટરવ્યુ આપ્યો, ચંદ્રકાંત બક્ષીએ ઇન્ટરવ્યુ આપ્યો કે વિનોદ ભટ્ટે કુમારમાં લેખ લખીને મારી પીઠમાં ખંજર મોકલ્યો છે. યાસીન દલાલ એ સંદર્ભ બેંગે જીનું તંત્રી અને મને અંક અને પૂછાવડ્યું કે આવું કે છે બક્ષી, તમે શું કહો છો? બિલકુલ લાઈટ મૂળમાં હતો જે કાયમ હું છું. મેં પોસ્ટકાર્ડમાં લખું કે ખરેખર તો આમાં બક્ષીની ગેરસમજ છે, મેં એની છાતીમાં જ ખંજર મોકલ્યું, પરંતુ પાછળથી પીઠની બહાર નીકળ્યું એટલે એની ગેરસમજ. એને ગુસ્સે તેને તરત જ બીજો ઇન્ટરવ્યુ આપ્યો. એમાં કહું કે વિનોદ ભટ્ટ કોમેડી લેખક છે ને, એ ગુજરાતી સાહિત્યની જય જગ્યા છે. એટલું સરસ છે, તાલી પાડો યાર. સાચું છે, સાચું છે. એમાં સવાલ જ નથી ને, મારો કોઈ સારો પ્રશ્ન બહાર પડતો એમાં હું કોર્ટ તરીકે લેવાનો છું, બક્ષી કે બક્ષી. આપણા વિશે લખે એટલે ખોટું છે માનવાને ક્યાં જરૂર છે? પણ પ્રેમ કેવો કહો તમને, કે મુંબઈ બીજીપી કોલેજમાં પ્રોફેસર હિસ્ટ્રીનો, તો એ છોકરીએ એક હિસ્ટ્રી રાખ્યું હતું. વિનોદીના સંઘવી વાઇસ પ્રિન્સિપલ કે સાહેબ મારે હિસ્ટ્રી વધારવું છે, મને બીજું સોશિયોલોજી લેવું છે. કે બક્ષી સર ભણાવે છે હિસ્ટ્રી સરસ ભણાવે છે? ના સર, કે જે છે ને બક્ષી સર હિસ્ટ્રી નથી ભણાવતા, એ આત્મકથા ભણાવે છે. એમ કહીને એમને ચેન્જ માટે એ બક્ષીએ મને બોલાવ્યો વિધિભી કોલેજમાં ભાષણ કરવા. મિત્ર બોલા જોવું ગયા. પછી પેલું પેલું યાદ કરી દે છે, પોલીસવાળું યાદ કરી દે. પછી થયું શું કે ભાષણ કર્યું પછી પ્રશ્ન કરી, આજે પ્રશ્ન કરી છે, પ્રશ્ન કરી છે, હો તમને પ્રશ્ન થાય તૈયાર ને મનમાં રાખજો. પછી કે પૂછો જેવું લાગે તો પૂછજો, મારી વાત. પછી છે ને કે બક્ષી હું પછી હું મેં ભાષણ કર્યું, પછી છોકરાને આગળ ઊંચે કહીને પૂછ્યું કે અમારા બક્ષી સર વિશે તમારો નિખાલસ અભિપ્રાય શું છે, અમારે જાણવું છે. છોકરાને ઊભો કર્યો, તું બોલી ક્યાં તો ખબર પડે, ફરી સવાલ રિપીટ કર્યો, તમારા બક્ષી સર વિશે તમારો તમે શું માનો છો, તમારો અભિપ્રાય? એક વાત કહું દોસ્તાને, ખાનગી જે પણ તને કહું, આ કાર્યક્રમ પત્યા પછી મારા બક્ષી ઘેર જમવા જવાનું છે.
તારે મને ભૂખ્યો રાખવો છે. પક્ષી એકવાર મળ્યો અહીંયા આવે એટલે ફોન કરે, વિનોદ બાબુ આ ગયા હું આવું. પક્ષી બોલે તો મેં આપણે બધું કામ સાઈડમાં આવી જાય બેસીએ, પણ મુશ્કેલી એક જ હતી. પક્ષી આવે ઓફિસ મળવા માટે દોઢ બે કલાક બેસે, હું માત્ર બે જ શબ્દો બોલતો, આવે ત્યારે આવો, જ્યાં ત્યારે આવજો, બાકીની ખાલી જગ્યાએ પૂરી. પછી પોતાના વિશે નેચરલ છે એ બાબતમાં મેં જોયું કે સોલ્વ લીધા, વખાણની બાબતમાં તદ્દન સોલ્વ લીધા, બીજા પર શ્રદ્ધા જ નહોતી. આ દિવસે કશું સમજાવ્યા મનમાં, શું વખાણ કરે ના કરે, આપણે પોતે નથી બેઠાયા, એક ભાવના ઊંધી ભાવના મને ગમે છે. પછી એની પોતાની વાત કરતા કરતા કે યાદ હું બી લેખક છું, એમને ખ્યાલ આવ્યો છે પહોંચી તો વિનોદ બાબુ આપકા કુછ નયા આયા હૈ, યસ કેઝ્યુઅલ પૂછ્યું. એ ત્યારે મારું નવું પુસ્તક આવ્યું પ્રકાશકને ત્યાંથી, કે મેં આપ્યું મોટા પાડો જ એક મિનિટ ઉભો રહ્યો, ઉભો ચશ્મો પહેર્યો. બીજા ના શું કહેવું કે બક્ષીને પછી મેં એને પુસ્તક આપ્યું એટલે લીધું ને આમાં પાલન કરવા માંડ્યું. એમાં મેં એવું રાખ્યું છે કે વિનોદ ભટ્ટના બહાર પડેલા પુસ્તકોની યાદ બહાર એટલે રસ્તાઓ પર નહીં, યાદ. અને એમાં કયું પુસ્તક કઈ સાલમાં બહાર પડ્યું, તો એનું વિજ્ઞાન ક્યારે, વિધુનું રીતે ક્યારે વગેરે. તો બક્ષી એ જોઈને મને કહે છે, વિનોદ બાબુ એ અચ્છા ક્યાં સાલ વાર યાદી આપી સારું બની છે. તમને ખબર છે ગુજરાતી સાહિત્યમાં આ કામ સૌથી પહેલાં કોને કર્યું હતું, કોને કર્યું હતું? બક્ષી આ બક્ષી સાહેબ એ ચંદ્રકાંત બક્ષી ને બક્ષી કોલેજથી તો કરીને મેં એને કહું કે મારી મારા મતે આ કામ ગુજરાતી સાહિત્યમાં બે જણાએ કર્યું છે, બે જણાએ કર્યું છે તો નો ડાઉટ કર્યું, નો ડાઉટ ચંદ્રકાંત બક્ષી અને ત્યાર પછી નર્મદે કરી છે, ત્યાર પછી નર્મદે કરી. આ અમારી રમૂજ સમજતા અડધી મિનિટ થઈ ગયા. સાચું એનો જો આમાં જો મારા ઊંચો લેખકો એટલે એનામાં આવ્યું ઊંચો એવું માનવું નહીં, મારા આઈક્યુ છે ક્યારે ઊંચો મત ના ચાલતો. મારી પત્નીને પણ એવી તમને કહેશે શું છે બધું. પણ આ બક્ષીને ત્યારે એ મુંબઈના શહેરી બન્યા એ ત્યારે હું મારી આત્મકથાના હપ્તા ચાલતા હતા, છાપવામાં હપ્તામાં લખતો હતો. એ વખતે આ બક્ષી સાથે અમારી જે તલવારબાજી ચાલતી હતી સમકાલીનમાં બધા લખતા હતા, એ હપ્તો હું પોસ્ટ કરવાનો હતો. ઈરાદે છાપામાં વાંચ્યું કે ચંદ્રકાંત બક્ષી શહેરી બન્યા. માં શરીફ ના બધું કંઈ નહીં, શરીફ તો બનશે ત્યારે બની, શરીફ તો બનાવ્યા. એક સાહેબ ટીચર હોય સામાન્ય એ માણસ શહેરી બને મુંબઈનો વેરી બિગ થિંગ, એના વિશે હું મારું લખાણ પણ કરી નાખ્યું. સોરી આપણો ગુસ્સો છે ને આપણા મિત્ર જાતો છે. આ રીતે છે એક મિનિટ પબ્લિકમાં હોય નહીં, પછી લગતો તો બહુ સારું પણ મજા આવતી હતી. ક્યારેક એક એ બોલતો હોય ને તમારે એવું બન્યું કે બરોબર સાંભળ મને કાંઈ બોલાવવા પાછો એના કાર્યક્રમમાં એક વક્તા હું હોઉં, છેલ્લો વખતે હોત ભાગવા બધા મને બોલાવે. મારી બે દીકરી સાણ બેઠી, આ મોટી મોના નાની મોટી મારી બે દીકરી છે, દીકરો છે પાછળ બેઠો છે, એ બહુ શરમાળ છે એટલે. પણ મોટી દીકરી મોના એમ એ ગુજરાતી છે,
અને નાની એમએ સાયકોલોજી છે. અમારે શું હતું કે બક્ષીના 25 પુસ્તકોનો કાર્યક્રમ હતો વિમોચનનો, એમાં મને વક્તા કરી, મને માધુસેને બોલાવેલા. તમે કહ્યા એ વખતે મેં આ વાત કરી કે મારી બે દીકરીઓ છે, મોટી મોના છે, એમ ગુજરાતી નાની વિનસ છે, એમ સાયકોલોજી. એ મને મોટી પૂછ્યું મોના એટલે એ પપ્પા મારે પીએચડી કરવું છે તો શું કરવું? જો બક્ષીનગર કેટલું નથી છોકરીએ પૂછ્યું મારી દીકરીએ, પપ્પા મારે શું કરવાનું, હું શું કરું? હું બધું બક્ષી કાકા ઉપર કર. અને એમાં આપણે બક્ષી કાકાની મંદિર લેવાની જરૂર નહીં પડે. હવે એટલી બધી તાલીઓ પાડી અને પછી બહુ ખીચાઈ ગયા હતા. ખીચાઈ ગયા તો એમને છે ને આમ છેલ્લા વખતા હોય ને, એટલે મારી પણ માધવસિંહ પણ એવું કંઈક બોલેલા હતા, એટલે હું ધારું તો બે જણાને બે મિનિટમાં પતાવી દઉં, આજે જવા દઉં છું, ઉદાર હતા જવા દીધા. પછી હવે છેલ્લો વખતે આ બધી બોલાય નહીં, પછી મારી કોલમમાં મેં લખ્યું બક્ષી જે બે મિનિટમાં પતાવવાની વાત કરી ને, અમદાવાદમાં હેર કટિંગ સલૂનના કારીગરો કરતા હોય છે, જઈએ ને કોઈ કોઈ નવો ઘણા આવે ઉભો હોય એટલે સાહેબ બે મિનિટ મને પતાવી દે તમારું. હવે મિત્રો તમે કહેજો હો દોસ્ત, મેં તમને થાક્યા હોય તો આપણે હું તો થાકું જ છું, જોકે પણ તમારો તમારા આગળ મારો થાક કંઈ ગમ છે ના, મારી અનુભવતા તો છે જ આ લોકો બેભાન થાય ત્યાં સુધી. આવું ઓડિયન્સ આટલું ટોપ ઓડિયન્સ ક્યારે આ કોફી મેડ છે ને એ તમે સરસ નામ આપ્યું છે ને, કોફી આમ જોવા જઈએ ને તો ભૌતિક ગુણનું પ્રેમ છે અને કોફી મેડ એવું બધું જ હોય છે. અને મને કહ્યું કે મને પૂછ્યું તો આવ્યું કે ચા પીવી છે બોલો, સમજાયું ના હોય તો તારી ના પાસે પોલીસ આપે છે પાણી પીવું, કઈ પોલીસ આવે ને. કોઈ યુવાન કવિ આવી રીતે કહી એક યુવાન હતો, ખૂબ જૂની વાત કરું છું કે ઉમાશંકર તમારા છંદ કાચા છે, નીતિનભાઈ અમારા છે જન્મ છે બોલો. અને એવું થયું કે બકુલ પીપાણીને રણજીતાન ચંદ્ર મળ્યો, એટલે ચીની કોઈ દોડો ઇન્ટરવ્યૂ કરું ટીવી ઉપર કરો ને, કોઈ પણ ગમે ને ઇન્ટરવ્યૂ થતો હોય તો આને પહેલો સવાલ પૂછ્યો એ બકુલ ભાઈ રજીત રામ તમે કેવી રીતે મેનેજ કરી શકે, એકદમ ચીસ પાડી બંધ કરો બંધ કરો બંધ કરો એ બંધ કરી દેવું પડ્યું છે. હવે ઇન્ટરવ્યૂ પછી એનું કંઈક થયો જ નહીં પછી, પણ તે આ ચીનું છે વચ્ચે એને બહુ બીમારી ગંભીર આવી ગઈ ખબર ખાવા જતો બધા કવિતા સાંભળતું પડ્યા. પછી મેં ડૉક્ટરને કહ્યું એને કંઈક તબિયત ખરાબ છે કે શું છે, એમ કવિતાઓ સંભળાય કરે છે ના કે એને ગેસ થઈ ગયો છે. મેં જેને પ્રિસ્ક્રિપ્શનમાં કહ્યું છે કે જે આવે એને કવિતા સંભળાય, પછી જે અમે મળ્યા મળવા ગયા અમારું શું તમારો પ્રશ્ન રહે છે, તમારે જોવાનું હોય મારું શું જોવાનું. હા કોઈ સોરી હોય હા એ પણ એ પણ એટલે બસ હા
બકુલ ત્રિપાઠી મારે મુશ્કેલી એક જ હતી કે હું છે ને મને વધુમાં વધુ બીક મરણ નહીં લાગે છે. બીકનું કારણ એક જ છે, મને એક જ ચિંતા થતી કે હું મરી જઈશ પણ એ વિસ્તરું શું થશે. એટલે મરવાનું પસંદ નથી કરતો. ધારો કે વિશ્વ ખરાબ ચાલે તો ચિંતા થાય, સ્વાભાવિક છે. શા માટે ગાવું? જો વધારે સારું ચાલે તો વધારે ચિંતા થાય કે મારા જેવાથી ફેર ના પડે. સારું ચાલે તો મરણની વાત મને ત્યાં જઈએ, કોઈ પણ મને જવું નહીં સ્મશાનમાં. આટલા લેખકો વચ્ચે બહુ મળતા હોય 2006 ચાર પાંચ સાથે પછી પછી મારા ખાને વિશ્વ પ્રવાહ છે ને એ સમૂહ સમૂહમાં ભર્યા છે. કારણ કે એક એક રીતે ભરવા બેસે પોસાવું છે. પછી થાય શું એ જઈએ એટલે પછી પૂછે કે તમારે તબિયત હવે કેવી રહે છે? મેં કવિઓ અહીં પૂછ્યું બધા અહીંયા જ કેમ પૂછે? મેં સ્મશાનમાં જ પૂછાય કે શું કરીએ, તમે મારો ગાંઠ પૂછીએ ને કહે છે. આ હાલ છે. પછી બકુરજી વાળી પૂછી ગયા તો અમે અમને અવર મંદિરને પહોંચાડવા ચાલતા ચાલતા જતા હતા. દેવેન્દ્ર પટેલ એ વખતે બધા સમાચાર મળતા, આજે સંદેશ વાંચે ત્યારે કોણ ક્યાં હશે કેવું હતું. જ્યારે છે ને પહેલાં બે જ માર્ક પર છાપા હતા, ગુજરાત સમાચારનો સંદેશ ભાસ્કર આવ્યો, દિવ્ય ભાસ્કર. એટલે મને કોઈ પૂછ્યું કે આ દિવ્ય ભાસ્કર તમને શું લાગે છે? બીજો વાંદરાઓની સંખ્યા એટલી જ છે, એમને કુદો મળે જ્ઞાન વધારે મળ્યું છે. બેન તમે જોયું કે હું આ વાંદરો ભાસ્કર વાંચે અત્યારે. હા હા સારું સારું મને એ જ વાત. એ નદીની એને ડિસ્ટર્બ ના કરતા, એને સાંભળવું છે, હું સંભળાવું છું. ચીનું તું બોલી છે નહીં હમણાં એ તમને ખબર નથી. હા શું ઘણું ભાવે છે. એવું હતું કે અમે મૂકવા જતા હતા બકુલભાઈને, હું દેવેન્દ્ર પટેલ અને ચીનુભાઈ. ચીનુ કહું દેવેન્દ્ર ખરું શું તમારે નહીં કહે, કારણ કે એ જ દાદા હું દિવ્ય ભાસ્કરમાં જોઈ ગયા. એટલે તમારે ખરું જોયું કીધું કે આ બકુલભાઈ દિવ્યધામમાં ગયા મારા પેટો પર પાટો મારવા પ્રયત્ન કરી રહ્યો છે. હશે પછી છે ને એ વખતે મેં વાત કરી હતી. અચ્છા હું મારી વાત કરું છું, તબિયત મારી ગયા. અચ્છા એટલે મારે મારી જ આ બધું મારામાં આવી જાય માની ચાલ્યો. છેલ્લું મારો જ છે. એટલે એવું હતું કે મને એક મેં ટેવ પાડી છે કે વિદ્વાન થવા પ્રયાસ ન કરવો. આ કે છીએ જ નહીં, પકડી જ નહીં એમ હતો. અને શબ્દ જો મળ્યું લખવાથી બધું હતું પ્રાપ્ત થયું લખો નહીં. આસારૂપ થવું, આસન ઉપર બેઠો બેઠો તો સારું પડે. પ્રજા છે ને જે બોલચાલની ભાષામાં વાત કરશો ને તો એ તરત પકડ. આપણે કેવા વિદ્વાનો હોય છે કે જે એ લખ્યા પછી ખૂબ કષ્ટ પડે વાંચનારને સંભળનારને. નામ સાથે હું તો કહીશ, આપણને તો આવડે છે નામ બધા વાંચ્યા નથી, પણ વાંચી શક્યો નથી. મને નબળી છે ચિતાવશું યશચંદ્ર, જે નામ જ કેટલું અઘરું છે. યશચંદ્ર લખતા તમને સ્પેલિંગ ખોટો આવે બરાબર. બોલી સાથે સાંભળો છો ને તમે? સાંભળો છો કયા કાનથી સાંભળો છો? એ તકલીફ છે પાછી. તો સીતાવશું આચાર્ય શર્મા, રામશંકર ઠાકર, સુરેશ જોશી, એ કોણ કોણ નાગાલેન્ડમાં રહે છે? હા એક એક પ્રદેશનું નામ છે નાગાલેન્ડ, જેમાં કિશોર જાદવ રહે છે. કિશોર જાદવ યાદ નહોતું હતું નામ. તો એ બધા એટલું બધું અઘરું લાગે ને વાંચવું પણ કષ્ટદાયક, સમજવાની વાત આવડું જ કહીશ.
એક વાર પોલીસ વાળું કંઈક ફંક્શન હતું, એમાં મને બોલાયા કે બાવ કંઈક વિચારી હતો બેઠા થયું ધડાધડ ધડાધડ સુરેશ જોશી ને સીતાંશ ની કવિતાઓ કડકડાટ બોલવા માંડ્યો. આ બધી કવિતાઓ તમે બોલો છો તો સારું, અમારા પલ્લે ક્યારે પડી નથી, તો તમે ક્યાંથી ફાસ્ટ ક્યાંથી કરી શક્યા? અને કે હા, ઇટ ઇઝ અવર ટ્રેડ સિક્રેટ. એ સારું, પણ તપાસ તો કરવી પડશે. આપણે સાહિત્યના માણસ છીએ, પરિષદના પ્રમુખ છીએ, પ્રમુખ હતા, અત્યારે ટ્રસ્ટી છે, જવાબદારી છે આપણી. તપાસ કરી તો ખબર પડે કે ભાઈ છે ને ઇન્સ્પેક્ટર પીઆઈ, એમને એમનું પોસ્ટિંગ ગોમતીપુરમાં હતું, અમદાવાદનો તોફાનીનો તોફાની એરિયા ગોમતીપુર. અમને દસમાથી હાલ ગુંગા મળે, બે પોલીસમાં હોય. પછી શું થાય કે આવું થાય કે પછી પકડેલા આવે, પછી બધા વર્ષની પાછળ છોકરા હોય, ગુનો કબૂલ તો કરાવવો પડે ને, કર્યો હોય કે ના કર્યો થોડા લટકાવે, પગને લક્ષ્ય નહીં ખેંચી દે, થર્ડ ડિગ્રી જશે. ઘણા ત્યાં લીધા હોય ને થર્ડ ડિગ્રીને દાદા થશે, પછી ફોર્થ ડિગ્રી શરૂ થાય. છતાં સુધી કવિતા વાંચવાનું શરૂ કરે, બે ચાર પંક્તિઓ થઈ નાખી. તો પેલો સાહેબ કે એ મહાત્મા ગાંધીનું કુલ પણ મેં કર્યું છે, ચા આવી રીતે શું કરે છે બધા. અને મુશ્કેલી શું કે ધારો કે પછી તો જજ પછી કોર્ટમાં હોય, પછી પૂછે મારધૂર કરી છે, પેલા માર્યો હોય ને તો નિશાન હોય, ઉપસી આવ્યું હોય કે સોળ પડ્યા હોય કે દોરી લેવાનું સોળ સર આગળ મૂળમાર છે, એવો મૂળમાર ઢીમડાય દેખાય ને મગજમાં થયા હોય, કંઈ બી કહી શકે કે મને બહુ માર્યું, બહુ માર્યું, સીતાંશે માર્યો એમ તો કહેવાય નહીં. આવી રીતે અને મારી માજીની વાતમાં એક વાત કરું, અને મારું આ શરીર છે ને ત્યારે આમ બોલું ચાલુ બધું ખરું, પણ આ શરીર છે ને એ રોગોની ધર્મશાળા છે. અને આમ જોવા જઈએ ને એક બહેનોની અમુક બીમારીઓ બાદ કરતા લગભગ ઘણી બધી બીમારીઓ હું ભોગવી ચૂકી છું આ શરીર. એ કહીને કંઈ થયા કરે નાનું મોટું, અને ટાઈમ છે ને એમાં છેક પહોંચી જઈએ છીએ બારના ખડખડાવા સુધી. 1995માં બીમારી આવી ગઈ સાથે, એમાં કહે તો સાહેબ ને તમારી ભાષામાં કમળો જોન્ડીસ, મિસિસ જોન્ડીસ, કમળામાં કમળી, આવું બધું. પછી મગજ માં તાવ જઈ ગયું, એમ જે ખાલી જગ્યાએ ત્યાં પૂરી જઈ ગયું હોય છે. પછી તો યુરિનની મુશ્કેલી, સખત બીમાર પડી ગયો, હોસ્પિટલમાં લઈ ગયા, લગભગ આમ ચીણું બી ખબર કરવા આવ્યો. બધા થાય કે હવે આ નહીં બચે કે શું નહીં બચે, એ છાપામાં જન્મભૂમિમાં છપાઈ ગઈ એક ચોખ્ખું હાસ્યલેખક વિનોદ ભટ્ટ ગંભીર છે કદી મિત્રો, એ વાંચીને આરોગ્ય, એ તત્કાલીન 1995માં આરોગ્ય મંત્રી, જે આજે અત્યારે આપણા નાણામંત્રી છે, નામ આપી સાથે વાંધો નથી, નીતિનભાઈ પટેલ પ્રેમી જણ આપણા પ્રેમા, એમણે એમના પીએ જોડે એક પત્ર હોસ્પિટલમાં દાખલ કરો મોકલાયો, મને અડધો બેહવાનો હતો હું તો, અને પત્ર વાંચી બી શકાય નહીં તમારા ભાઈને, તો વાંચ ભાઈ લખેલું તમે બીમાર છો તો ગુજરાતનું હાસ્ય બીમાર છે, તો જલ્દી ઊભા છો, અમને અમને અસાવ બધું લાગણીથી લખ્યું હતું એમાં રહેમતને. પછી એ તો અને પત્ર આપણી સફારી કરી દીધી શિસ્તાવાળું, ગયો મેં મારા ઘરે બધું દોડ પાછળ દોડ
જીવમાં બેસે બધા તો બીજા કિસ્સામાં બીજો કાગળ હશે. મંત્રી વિશે કહ્યું હશે કે જો ધ્યાન તમને લોકો રસ્તા કદાચાર દેખાય તો બીજો કાગળ આપે. આ પ્રકાર બીમારીઓ ઘણી ઘણી બેઠી છે. પહેલાં સારું હતું, પહેલાં છે ડૉક્ટરોની જરૂર નથી પડી, પહેલાં વૈદ એટલે એમાં માણસ જલ્દી મરે જ ને જીવે એટલા આગળ સુધી ચાલે. પણ આપશો કે ઠાકરે જો અમારા પરમ મિત્ર એ લેખકોની દવા કરે તો સાચું થઈ જાય, કેટલી એવી ઠાકાય. મને લાગે છે કે હવે આપણે પ્રશ્ન કરી, જો કોઈને પ્રશ્નો પૂછવાનું મન હોય તો કહો. વિનોદ ભટ્ટ ગુજરાતમાં 50 થશે, 100 થશે, 150 થશે, અશ્વિની એકઠા હશે. પછી પૂછો, આનો જવાબ પચાવી નથી. અશ્વિન ભટ્ટને બતાવો પછી, પેલા ઉપરવાળા બતાવો, મારે બતાવવાનો બાકી છે. ક્યારે લેખક હોવાનો એને ખ્યાલ છે એની બાબતમાં ડાઉટ ટુ એટ. લેખક છે એવું ક્યારે ક્યારેક પોતાના લેખક જ્યાં આવું કહે આપણે, અને માણસ તરીકે વાહ જ્યાં મોટા પડશે. તમે જુઓ કે લેખકો આપણી પાસે બહુ છે, માણસો નથી. આ ચીઠી વગર બોલો ને તમે, આ ભાઈ ધક્કો ખાશો. હેલો, એક ક્વેશ્ચન તો એ છે, પણ મારે તમને એકવાર એક લેખક મહાશયને કોઈ પૂછ્યું કે તમારી સફળતા પાછળ તમારી પત્નીનો હાથ કેટલો. પહેલા લેખક મહાશયે જવાબ આપ્યો કે એ હાથ ક્યારેક પકડી રાખવો પડે, નહીં તો ગાલ પર બી પડે. તમારો અનુભવ શું છે નલિનીબેન? ને તમારો અનુભવ જવા દો, હું તમને આ જ સંદર્ભે વાત કરું. એક સરસ અંગ્રેજીમાં કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, અને એ સ્ત્રીની પાછળ પેલાની પત્ની હોય છે. રમણ પાઠક ઉંમર 91 વર્ષ વિશે તથા તેમના રેશનાલિસ્ટ વિચારો અંગે. રમણ પાઠક છે ને મારા વડીલ છે. હમણાં મેં એક પુસ્તક મોકલ્યું છે એમને રિવ્યૂ કરવા માટે, એ રિવ્યૂ કરવાના છે એટલે આ સવાલો જવા દો ને ઓપ્શનમાં તારી રાખી છે. યસ, મોટેથી બોલો ને હમણાં છે. હું નિમિત કરિયાને સ્ટેજ પર આવવા વિનંતી કરું. કોને? ક્યા બાત, સો નહીં, સો નહીં, બોલો. વાળા આવો, જમાઈ રાય આવો. ઘેરે જાઉં છો? ભટ્ટ સાહેબ. હા બોલો સર. એક એવો પ્રશ્ન છે કે જીવનમાં કોઈ વાર એવું બન્યું છે કે અંગત રીતે ખૂબ દુઃખી હો, ખૂબ વેદનાગ્રસ્ત હો, અને લખવું પડ્યું હોય કંઈક હાસ્યનું? એવું તો બે કિસ્સા છે. ટૂંકમાં કહું તો મારો નાનો સૌથી નાની શાળીનો હસબન્ડ માત્ર 22-23 વર્ષની ઉંમર હતી ને એ ગુજરી ગયો. તો એને સ્મશાનમાં બાળીને ઘેર આવેલા, હજુ એની જે રાખ આંખમાં એ ધુમાડા રૂપે જતી નહોતી, એ ક્ષણે મારે મારો લેખ લખીને આપવાનો હતો. ડેડ લાઈન મારી હતી એટલે મારે એક ડેડ લાઈન ઉપરથી બીજી ડેડ લાઈન ઉપર જવાનું હતું, એટલે કરવું પડે. એથી આગળ એક બીજો કિસ્સો એવો બન્યો, 2 વર્ષ પહેલાંની વાત છે, કે મેં કમિટ થયું કે ભાઈ એક જણા મને કહું કમે
બુદ્ધિજીવીઓ કહેવાય. અહીંયા બુદ્ધિજીવીઓ પણ છે, હું જાણવા છે અમદાવાદ. તો અમે ભેગા થઈ ગઈ છે, તમે અમને સંબોધવા આપશો? હું કહીશ, મેં હા પાડી, મહિના પહેલા મેં હા પાડી. કાર્યક્રમ બે દિવસ પહેલા કહું કે તમે આવશો ને, હું કેમ હું પૂછો છો? ના કે લોકો છેલ્લી ઘડી નથી આવતા રહ્યા, હું ના હું પણ પ્રોમિસ કરું, હું આવીશ આવીશ ના આવીશ. રવિવાર અમે રવિવારે આ કાર્યક્રમ બી રવિવારે જ હતો, આજની જેમ સવારે 9 વાગે લેવા આવશે. ઓકે, મારી સગી અમારી મતલબ બેન, 4 ભાઈ વચ્ચે એક બેન અંસાના, હું સવારે કાંકરિયા ચાલવા જતો ને, 5:30 ભાંજાનો ફોન આવ્યો, એ મમ્મી ગુજરી ગઈ. એટલે હું સીધો આ બેન પાસે ભાવ સુખી લઈ ગયો, હવે સાંભળતી નથી, જોતી નથી. બેનને કહું મારે આજે જવાનું છે, બેન પ્રોમિસ કર્યું છે, શું કરીશ? બેન કશું બોલી નહીં. મને લાગ્યું જોયું છે, બેન તેને કહેતી હતી મને કે ભાઈ મને મૂકવા આવનાર ઘણા બધા છે, પણ ત્યાં તો તમારી જરૂર પડે, તમારે જવું જોઈએ. પછી મેં કોઈને કહ્યું ને જો બેસી રહ્યો, એ લોકો આવ્યા મને લઈ ગયા. તમારી પત્ની પુત્ર વધુ બધા લોકો દીકરો સ્મશાનમાં મારી બેનને મૂકવા ગયા, એ જ ગઈ 9 વાગે એની ગાડી જાણે 9 વાગે મારે ભાષણ કરવા જવાનું, લેવા આવ્યો ગાડી લઈને. અમે ગયા ભાષણ કરી, દોઢ કલાક બધાને બહુ હસાયા. અને પછી મેં કહું ભાઈ ખરેખર સાચા અર્થમાં ખોટું બાંધ્યું નહોતું, મારે છે ને આજે આવા એવું હતું જ નહીં, આવવાની કોઈ શક્યતા જ નથી મારા માટે. સગી બહેનને અવસાન થયું છે, બીજા બધા આજે હું અહીંયા છું, બીજા મારું આખું ઘર સ્મશાનમાં છે. એનો રડવા માટે ભાઈઓ કે કેવું ચિંતા માટે તમે આવ્યા? હું નહીં કમી કરી તમે ક્યાં દૂર દૂરથી આવ્યા છે, લોકો 100-200 જણા આવ્યા છે, તમને ધક્કો પડી શા માટે યાર કમિટમેન્ટ છે? કમિટમેન્ટ મનું નહીં કરવું પડે, કમિટમેન્ટ જરા હોય છે ને. પૂછવું છે હા, આ બેનને આપો ને ભાઈ. આજની કોલમમાં રોજ પે પ્યાર ક્યુ આતા હૈ એ સવારે વાંચી મને ભારતના બે ચહેરાઓ યાદ આયા, એક ધ પ્રાઇમ મિનિસ્ટર ડી ફેક્ટો અને એક પ્રાઇમ મિનિસ્ટર છે, એ બંનેના ચહેરા ગુસ્સા ભરેલા અને એકનો ગુસ્સા વગરનો, એના વિશે કંઈક થોડી વાત કરશો? તમારા ચહેરા બંનેના ચહેરા દેખાય છે. બિંદાસો જે પૂછવું પૂછો. હા ક્યાં બાત છે, તમારો શેખાદામ આબોવાનો છે સારો, જપ મેં જીગર છે અમારો, એ આમ નથી શરીર જેવું, પણ મારેથી ખસતો નથી, ચીનું કરી વાત નહીં. શેખાદમ તો શેખાદમ એટલો બધો ગ્રેટ માણસ, એનું નામ એક પુસ્તક મેં લખ્યું છે નાનું હતું, શેખાદમ ગ્રેટ આદમ, ઇ વોઝ ગ્રેટ, સિમ્પલી ગ્રેટ. એ જ્યારે એ કુંવારો શોખીન ખાવાનું, લગ્નમાં જવાનું, લગ્નમાં હમે જ માંગે કંકોત્રી આપણે શાદી મેં આના ત્યારે બચ્ચે કઈ નહીં બોલાતા, જાય સરસ જમે, જમવાનું શોખીન ચાલુ જ કરે હું બરોબર. પણ આપું છું કે હે શેખાય એમ તું આખા ગામને પરણાવે છે, તું કેમ લગ્ન નથી કરતો? મને કહે વિનોદ કિનારે ઉભા ઉભા તોફાન જોવાની મજા આવે છે. પછી શું થાય કે ક્યારેક છે ને હું એના ઘેર મારી બંને સ્ત્રીઓને લઈને જાઉં, કૈલાસના લીધી બંનેને લઈને જાઉં, પછી એની મમ્મી એ જુએ એ બોલે નહીં, મોઢું ચડી જાય મમ્મીનું, છે કાંઈ મારી ઉપર નહીં હોય છે કાંઈ ઉપર આવું, એટલે પછી એને ધમકાવે, એ જરા ફટે દો દો આવ્યા સારા એક બી નહીં કરતા તું
મને કે તારે ઘેર આવવું હોય તો એટલે આવવું ભાઈ, વાયકલ નહીં આવું મારી આપી પડે છે. માણસ છે ને બહુ જ પારદર્શક, અને જેવું છે ને જેવું જીવન 55 વર્ષની ઉંમર સુધી જીવ્યો છે સાહેબ, એમાં એમ લાગે કે 100 વર્ષ કરતાં વધુ જીવ્યો છે અને હજુ જીવશે, 100 વર્ષ સુધી જીવશે. કે ઉમાશંકરની વાત તમે કહેતા જ નહોતા કીધું, તમે કહેતા હતા શું શું સાંભળવું છે એમના વિશે? ભાઈ આપણે નીતિનભાઈ આપણે વિનોદની નજરમાં જ આપણે ઉમાશંકર ભાઈનો પેલો બ્રાહ્મણ પણ ગામ બામણ એમાં એ રહે, આ ગાઢ નથી નામ છે પટેલો, અમને બામણા બામણા કે ગાઢ લાગે પણ આમ અમુક ગામ છે તો. અને એ જ પરિષદનો પ્રમુખ પણ સંભાળ્યો છે, અને બામણા ગામમાં બાજુમાં ઈડરમાં સાહિત્ય પરિષદ ભરી, તેમાં હું ગાઉ, હું બધા મિત્રો બધા, અને ઉમાશંકરભાઈ પ્રમુખ પદે હતા. પછી જમવાની પણ મજો પડી બેઠા, પૂરી શાક દાળ એવું બધું હતું, ખબર ના પડે કે આમાં દાળ કેનું શાક કરવું છે બરાબર, અને પૂરી તોડવા માટે છેલ્લી ગઢોળી મંગાવી પડે એ એટલી બધી કડક હતી. અને મારી બાજુમાં આવા વિનોદ અધુરીના પત્ની બેઠા હતા, કે વિનોદ એવું કહેવાય છે કે રસોઈયા તો ઈડરના જ, અને રસોઈ તો ઈડરની જ, તો આજે રસોઈ આવી કેમ છે? ગુબેન એવું છે કે ઈડરના જે રસોઈ હતા ને એ બધા સાક્ષર થઈ ગયા છે. મને ખબર નહીં કે ઉમાશંકર પાછળ ઊભા છે, મને ત્યાં નોટી બોય, હું તને સાંભળી ગયો છું, સોરી, ના નો નો સોરી, ઓકે ઓકે. હવે બહુ મજા પડે છે મને બોલવાની, મજા પડે. હા જોકે રવિની વાત કરીશું, આ કરું કરું વધારે પડતો વધુ છું. એનું કારણ શું? 10 વર્ષ બની શકે. તમારો અનુભવ ખૂબ છે હાસ્ય બાબતે. મને એવું લાગે છે કે અત્યારના જે જનરેશન છે એની પાસે કદાચ હાસ્ય કરવાની તો વાત પછી છે, બચાવવાની શક્તિ ઓછી છે. તો શું પહેલા પણ આવું હતું કે તમે તમારા લોહીના આધારે કે અનુભવના આધારે કહી શકો કે કઈ ચેન્જ નથી થયો? હેલો, લખ્યું ને એ પછી મને ખબર પડી ગઈ કોઈની આશીર્વૃત્તિ કેવી છે, નથી સહન નથી કરી શકતા ભાઈ, બહુ બહુ અઘરું છે. કોઈને છે ને એ પોતાની વખાણ થાય તો બહુ લાગે છે, બાકી જો તમે સહેજ આમાં જે વાત કરી નીતિનભાઈએ એ વાતમાં સહેજ બીજો કિસ્સો છે, બહુ એને કારણે ઉવાપો બહુ છે. અમારો પોલીસ અગર કહે છે કે ગુજરાતી સાહિત્યના 2 પુસ્તકો એવા છે જેને બહુ ઉવાપો કરેલો હાસ્ય સાહિત્યના પુસ્તકો, એક ભદ્રમ ભદ્રમ રાવણભાઈ નિલકન, બીજું વિનોદી નથે, ઇવન ધીરુભાઈ અમારા ઠાકર સાહેબ એક 100 વર્ષનો ઇતિહાસ કહો તો અમારા 100 વર્ષ પૂરા થયા ત્યારે એમાં વિનોદી નજરની હું ઉલ્લેખ કર્યો હતો કે મહત્વનું પુસ્તક છે એમાં. હા હા, હજુ અમારું ચાલુ છે બોલવાનું, એટલે તમે કહ્યું બાકી હું વાત જે મારે કહેવાની છે એ કહું કે તમારી પહોંચી મારે આપવાનું હમણાં કઈક કેસો તમે, અને આ જનરેશન ને એક્સેપ્ટ કરવાની તાકાત તો છે,
પ્રજા ગુજરાતી પ્રજા છે ને એની પાસે હાસ્ય બીજા ઉપર હશે જ. પોતાની જ્યોતિનો દવે એક માણસ હતો એવા, આપણે કોઈ એમને કહ્યું એના વિશે બોલો. જ્યોતિનો દવે છે ને સદ્દલ, એને કોકે પૂછ્યું, જ્યોતિનો ભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? કે મોટો થતો હતો કોકે પૂછ્યું કે જ્યોતિનો ભાઈ બાળ સાહિત્યમાં તમારું કોઈ પ્રદાન ખરું કે ખરું ને મેં બાળકો આપ્યા છે? વાંચ્યો છે ને બસ એ જ અમારી સિદ્ધિ છે માનીએ છીએ. પાનું 53 નું વાંચી દીધું. મારો બીજો એક પ્રશ્ન એ હતો કે એ જોબી કામ મળશે એમ જ્યોતિષ ઉપર લખ્યું છે અને હવે પ્રવાસ વર્ણન પણ આવ્યું અમેરિકા, એટલે તો હવે કયો એવો હાસ્ય સાહિત્યમાં એવો કયો વિષય છે જેના ઉપર વિનોદ ભટ્ટે હજી લખવાનું બાકી છે? તમે સજેસ્ટ કરો ને, ચોક્કસ લખીશું. હજુ છે 2-5 વર્ષ છે મારી પાસે. વિનોદભાઈ, હા ભાઈ, આ બાજુ કૃષ્ણ દવે બોલું છું. કૃષ્ણ, અરે વાહ કૃષ્ણ, બોલ, તું ક્યારે બોલવાનું છે? સપ્ટેમ્બર ભાઈ, આ સપ્ટેમ્બરમાં કૃષ્ણ દવેના પોતે એને ગીતો સાંભળવાની મજા આવશે. બાળ ગીતો ના ભૂલતો, કઈ બધા મોટા આવવાના છે. હા, ચલો. મારે એ જ કેવું છે કે ગુજરાતી કવિતામાં અત્યારે હાસ્ય કવિતા વિશે તમે કંઈક કહો, અથવા તો બાળ સાહિત્યનું સર્જન પણ જે રીતના થઈ રહ્યું છે એના વિશે પણ થોડીક વાત કરો. હું કહું બાળ સાહિત્યની વાત કરું છું તો બાળ સાહિત્ય છે ને એ કંઈક બચ્ચાના ખેલ નથી. કારણ કે કહ્યું છે જ્યોતિમને દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતા, કોઈ પણ માણસ આટલા મોટા સમર્થ ધર્મવીર નીતકંઠ પણ કોઈ બાળ સાહિત્ય લખી શકે છે. વિનોદ ભટ્ટ પણ લખી શકે છે, બાળ વાર્તા લખી શકે છે. હું બાપ વાર્તાઓ લખું છું, પણ બાળ વાર્તા લખી બહુ જ અઘરી છે. તમે કહો તમે જે કામ કરો છો ને એ અદભુત કરો છો, તમારે ચાલુ રાખવું જોઈએ. તો લોકોને ખબર પડશે હાસ્ય કવિતા તો આઉટ ઓફ ક્વેશ્ચન. કવિતા કવિતાની વાત કરું ને ત્યાં મુશ્કેલી પડે છે મને, હું એમાં આગળ નહીં બોલી છું. પ્લીઝ પ્લીઝ બોલો. હા બોલો. હા પ્લીઝ મુકુલભાઈ, આ પહેલાં ડૉક્ટર મુકુલ મહેતા એ હાસ્ય ક્લબ ચલાવે છે, ટ્રાફિક ક્લબના પોતે પ્રશ્ન પૂછવો છે.
મોટેથી બોલજો તમને હમણાં. હા હા બિલકુલ. વિનોદ ચાલુ રાખે છે એ જીવનની બહુ સાહસિક યાત્રા છે. અને બીજું જે સ્પષ્ટ વક્તા સાચું કહે છે, જે લોકોને ગમતું નથી છતાંય એ સતત ચાલુ રાખે, એનું રહસ્ય આપના માટે કયું છે? કયું પરિબળ છે જે આપને આ બંને યાત્રાઓ જે બહુ કઠિન છે માયા હશે ને એનો હાથે પર સંગીત માયો હશે. ચિનુભાઈ તું કઈ પૂછને? લાફો મારી દીધો તો એક કિસ્સો તમે કિસ્સો તમારે એક વસ્તુ એવી છે કે વ્યંગ એના વિશે મારે બહુ બોલવાનું હતું, પણ છે ને મને અત્યારે કહેતી તમારે પાંચ છ કલાક જેટલું તો આપણે છે મેટર રહેવા દો ને લોકો વ્યવહાર થઈ પછી. પણ વ્યંગ કટાક્ષ એની જનની એની મધર જે છે ને આ બધું મોટું ચાલે છે. તમે આંભળજો, હાથમાં રાખો અને પછી પછી કરી દેવાનું. તમે કેમ આવશો? તો પોપટ પોપટ તરસ્યો નથી, પોપટ ભૂખ્યો નથી. એવું છે કે એની જનની છે ને એ વેદના છે. પેઇન પેઇનમાંથી હ્યુમર આવતો હોય છે. દાખલા તરીકે તમે વ્યંગ કરે ને કે વ્યંગમાં કંઈ કાંઈ હસવું આવે એ જરૂરી નથી. ક્યારેક તમે છે ને સાંભળ્યા પછી અરે કે શા માટે શું છે. દાખલા તરીકે મારો લખેલો ટુકડો છે કે 1993માં બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ઘણા બીજા હાની થઈ ગઈ અને રસ્તામાં બધા શબો રઝળતા હતા અને બેસ્ટની બસોની મદદ લેવામાં આવી હતી. એ વખતે મેં એક લેખ કર્યો હતો કે એ દિવસે અને એનું વેલ્યુ કર્યું રીડિંગ કર્યું હતું. બોમ્બે ડાઈંગ એ જાહેરાત નથી, હકીકત છે. હા હેડિંગ, હા યસ થેન્ક યુ. એ હેડિંગ હતું, ચાર રીતે આવી લખી હતી. એ દિવસે બેસની બસોમાં ઢગલાબંધ મુસાફરો જતા હતા, પરંતુ કંડક્ટરે એક પણ ટિકિટ કાપી નહોતી અને કહ્યું નહોતું કે છે કવિતાના સ્મશાન ઘાટ. એટલે પેલા ભાઈએ પછી વિજયભાઈ સોનીએ સવાલ કર્યો ને એ સવાલ સાચો છે અર્થમાં કે એના અંદરથી દ્રવી જવાય. એક મારી નાની કથા છે, બહુ લોટ થાય છે એટલે શું કરવું પણ કહી દઉં કે દીકરી સાસરે ગઈ છે, હાલ કોઈ જે માંગણી કરી એ બધું જ આપી દીધું છે, જે સવાલ દહેજ આપ્યું છે. છેલ્લી બધી ચીપટો મળી છોકરી નાની નાની એ બધી મા પોટલામાં બાજી રહી છે. બાપ જોડે ઊભો છે કે મનની વેવાને માગ્યું તેથી પણ વધારે દહેજ આપણે આપ્યું છે, પણ ધારો કે એને દહેજ ઓછું પડશે તો એની મા કહે છે તમે ચિંતા ના કરશો, એની બી વ્યવસ્થા મેં કરી છે, સાથે મેં કેરોસીનનો ડબ્બો પણ મૂકી દીધો છે. આ વિજ્ઞા એ વિજયભાઈ કહ્યું ને એ વિજ્ઞાનથી દ્રવી જવાયું હતું. એ દિવસે છે ને એક નર્સને વગર કારણે જૂને ડૉક્ટરે લાફો મારી દીધો હતો, હાથમાં જણાવવાને કારણે. એ આ કેમ ચાલે? એટલે મેં પછી બ્રેક કર્યો તેની પર. આઈ વોઝ મૂવડ, મેં કાં નહીં લખું તો હું મરી જઈશ, મને નહીં નહીં હાર્ટ ફેલ થઈ જશે. કારણ કે હું બેઝિકલી હું હાસ્ય લેખક છું, હું વ્યંગકાર છું, વ્યંગ લેખક છું અને મને ત્યાં બિટવીન ધ લાઇન્સ જે આવે ને
હ્યુમરની વચ્ચે બધી વેદના એ મને વિશેષ ગમતી હોય છે. આ જ કારણે મને ચાર્લ્સ ડિકન્સ અને ચાર્લી ચપ્લિન મારા અતિ અતિ પ્રિય લેખકો છે અને મારો કરુણ ભાવ કરુણ રસ મને વિશેષ પ્રિય છે. થેન્ક યુ વેરી મચ. આવજો.